जूनागढ़ में किसान सर्वोदय योजना अंतर्गत खेतीवाड़ी माटे सड़ंग 8 कलाक वीजळी दिवसे आपवामां माटे छेल्ला 3 वर्षथी खेडूतोनी मांग हती। आ मांग सरकार द्वारा पूरी करी देवामां आवी छे अने सतत एक साथ 8 कलाक खेडूतोने पेयत माटे रात्रिना बदले दिवसे वीजळी आपवामां आवी रही छे, जेमां खास करीने जंगल विस्तारमां अने जंगल विस्तारनी आजूबाजूमां आवता खेडूतोने दिवસે વીજળી આપવા ખેડૂતોની માંગ હતી, જેમાં સિંહ દીપડા જેવા જંગલી પશુઓ અવારનવાર ખેડૂતો પર જાનલેવા હુમલો કરતા હતા, જેને પગલે ખેડૂતોને રાત્રે 4 કલાક અને દિવસે 4 કલાક એમ વીજળી મળતી હતી અને હવે સતત દિવસના 8 કલાક પિયત માટે વીજળી મળી રહી છે। હવે ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે પિયત માટે વીજળી સવારે 4 કલાક અને બપોર પછીના સમયમાં 4 કલાક જો વીજળી આપવામાં આવે તો ખેતીકામ પણ સરળતાથી થઈ શકે તેમ છે અને જે સવારનું પાણી હોય તે કુવાબોરમાં પતી ગયું હોય તો બપોર પછી પણ આ રિચાર્જ થઈ શકે તો શિયાળુ ખેતીના પાક માટે પિયત કરી શકાય। બહોળી સંખ્યામાં ખેડૂતોએ સતત 8 કલાકને બદલે 4-4 કલાક વીજળી આપવા માટે મામલતદાર કચેરી તેમજ જીઈબી ઓફિસે આવેદનપત્ર આપી માંગણી કરી હતી। जूनागढ़ जिलो अने भेसाण तालुको हवे सूर्योदय योजना सरकार की खास 8 कलाक की जी योजना चालू करवामां आवेली छे अने भेसाणना 42 गाम छे एटले आमां फीडरो आवता होय तो आमां 8 कलाक पावर थयेलो छे अने खेडूतो तमे जोई शको छो कि बधा रणपुरना खेडूतो छे। आ तो जीबीए दोड़ी आव्या छे, एमनी खास मांग छे, आपणे खास पूछीशुं। आपनुं नाम शुं? नवनीतभाई मोहन। नवनीतभाई, હવે આ આવેદન આપેલું છે, ખાસ તો શું માંગ હતી? ખાસ અમારી માંગ એવી હતી સાહેબ કે અમને એક હોલ્ટ આપે કે જમવાનો કે કાંઈ થોડો ઘણો આરામ મળે, એક દારૂ કન્ટિન્યુ 8 કલાક ખેતરે પાણી વારવું તો અમને એક હોલ્ટ આપે અને સાહેબના શેડ્યુલ પ્રમાણે આપે, બીજું કે રાતના અમને સિંગલ પલ્સ રેગ્યુલર આપે કે જેથી અમારો કોઈ મુદ્દામાલ પીડ્યો કે અમારો કોઈ મજૂર હોય કે એક લેમ્પ અમે બારી શકીએ અને અમે રખોલકું કરી શકીએ કે જેથી ચોરીનો બનાવ બી ના બને, એટલે અમે જીએબીએ અને મામલતદાર સાહેબને બંનેને આવેદન પત્ર આપવાના છે। અન્ય ખેડૂતો છે આપણે પૂછી, દાદા કેટલા ટાઈમે પાવર આવે છે અને શું માંગ કરો છો? સાહેબ અમારે પાવર 8 કલાક આવે ભેગો, તો અમારે જે વૃદ્ધ માણસો બપોર વધારે જો અમારે જમવું હોય જો બંધ કરીને જાય તો પાવર પૂરો થઈ જાય, બાકી જમવાનો કોઈ ટાઈમ નથી રહેતો, તો અમારી માંગ એવી છે કે 2 કલાક અમને વધારે વોલ્ટ આપે। તમે જોઈ શકો છો કે એમાં વોલ્ટ જોઈ છે, એટલે જે 4-4 કલાકના પહેલા પાવર હતા અન્ય ખેડૂતો છે, એટલે આ 4 કલાકનો પાવર થાય તો ફાયદો શું થાય? ફાયદો એવો કે અમને વીહામાં મળે ને સાહેબ, અને જે ઉલારે પાણી હોય એને ફાયદો થાય, બપોર પછી ઉલારો નીકળે સવારમાં નીકળે, બે ફાયદા થાય ને। હવે તમે જોઈ શકો છો કે 4 કલાકના ફાયદા શું થાય, તો જે જમીનના જળ સ્તર છે એટલે કે 4 કલાક પાણી પિયત ખેડૂતો આપી દે અને પાછો 2-3 કલાકનો રેસ્ટ આવે તો પાછું પાણી ચડી જાય, તો તમે જોઈ શકો છો કે ઓગસ્ટમાં જ વરસાદ હતો અને પાછલા જે 3 મહિના છે તો આમાં વરસાદ નહોતો, એટલે જે શિયાળુ પિત કરવું હોય તો આમાં રેસ્ટ મળી જાય। અને બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે મજૂરો ખેડૂતો એને આ રેસ્ટ મળી જાય અને કામ જે ટાઈમ ટુ ટાઈમ થાય, તો આખે આખા રાણપુરના ખેડૂતો બધા જ હવે આ માગણી માટે મામલતદાર અને જીબી એન્જિનિયરે અત્યારે ખાસ આવેદન આપેલું છે। સરકારે પાવર આપેલો છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, બહુ ખૂબ સારી વાત છે, બધા આવકારે છે, પણ 4 કલાકનો દિવસ દરમિયાન પાવર આપે એટલે જે 12 કલાક છે એમાં 4 કલાકનો પાવર મળી રહે તો ખેડૂતોને ખેતી કરવા માટે ખાસ સરળતા રહે એમ છે। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।